નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શેરડીના પાકમાં ખાતર કેવી રીતે નાખવું. ખોટી રીતે ખાતર નાખવાથી શેરડીને કોઈ અસર થાય છે? તો એ વિષય પર આજે આપણે વાત કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો શેરડીના પાકની અંદર ખાતર કેવી રીતે નાખવું જોઈએ? તો શેરડીના પાકમાં ખાતર નાખવા માટે જે પણ ખાતર આપ પસંદ કરો છો એ ભેગવું બહુ જરૂરી છે. તો એને મિક્સ કેવી રીતે કરવું જોઈએ? કારણ કે આપ વિડીયોમાં જોઈ શકો છો કે ખાતર એકદમ છૂટું પડવું જોઈએ, હાથ લાંબા રાખી અને એને નાખવું જોઈએ જે રીતે આપણે વિડીયોમાં દેખાય છે એ રીતે. તો ખાતર સારી રીતે શેરડીને મળે છે અને નાખી પણ શકાય છે. આગળ જે અમે કીધું એ પ્રમાણે કે ખાતર જે મિક્સ કરવાનું હોય છે, જે ભેગવાનું હોય છે, અમુક ખાતર અમુક કલાક પહેલાં જ ભેગાવવા જોઈએ. જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ છે, યુરિયા છે, જો આ બધા ખાતર આગલા રાતે એટલે કે 12-15 કલાક પહેલાં જો ભેગીને આપે રાખ્યા હશે તો વિડીયોમાં આપ જોઈ શકો છો કે ખાતરે પાણી છોડી દીધું છે અને એ લોંડો થઈ ગયું છે. તો એ લાંબા હાથે લાખી નહીં શકાશે. માટે ખાતરને ખેતરમાં લાખવાના એટલે નાખવાના થોડા સમય પહેલાં જ ભેગવું જોઈએ. ખાતર નાખવાના થોડા સમય પહેલાં જો ભેગેલું ખાતર હશે તો એને સારી રીતે ખેતરની અંદર નાખી શકાશે અને એ ખાતરની ક્વોન્ટિટી પણ જે રીતે આપણે મિક્સ કરી હશે એ રીતે જ આપણને ચાલશે. હવે ખાતર કેવી રીતે ખેતરમાં નાખવું જોઈએ તો આપ વિડીયોમાં જોઈ શકો છો કે શેરડી બધી જ લીલી છે અને એક જે મેઇન અંદરથી ગાભો નીકળે છે, જે ટિલરિંગ નીકળે છે, એ સુકાઈ ગયું છે. તો એવું શા માટે થયું? એ ગાભમરો નથી. કારણ કે જો એ ગાભમરો હોય તો આખા ખેતરની અંદર આવવું જોઈએ, ના કે એક જળામાં. આપ જોઈ શકો છો કે મેઇન ફૂટની અંદરથી જે નીકળ્યું છે ફૂટિંગ, એની અંદર ફક્ત મેઇન ગાભાને જ સુકાયો છે અને એક ખાતર નાખવાને લીધે થયું છે. ખાતર બેઠું એના મૂળિયામાં ગયું છે. જો આપણે એને ખેંચીએ છીએ તો પણ એ ખેંચાતો નથી. ગાભમરો હોય તો એ આસાનીથી નીકળી જાય છે, પરંતુ આ કેસમાં એવું નથી. આનામાં ખાતર પડ્યું છે. ખાતર નાખતા ફેરી આપણા જે પણ મજૂર હોય, જો ગાભમરો હોય તો અહીં અમે આપને બતાવીએ છીએ એ રીતે. જો આ શેરડીની અંદર ગાભમરો છે, કારણ કે ખેંચ્યું અને નીચે ઈયળના સિમ્પટમ્સ દેખાય છે, માટે આ ગાભમરો છે. પરંતુ જે અમે આપને આગળ બતાવ્યું તો એ ગાભમરો નથી, કારણ કે ગાભમરો હોય તો એ આસાનીથી ખેંચાઈ જાય છે અને નીચે ગાભમરાના સિમ્પટમ્સ દેખાય છે. ક્યાં ઈયળ હોય છે, ક્યાં મળેલી ઈયર હોય છે, પણ આ કેસમાં એવું નથી. આ ખાતરના કારણે થયું છે. જો આપણે ખેંચીએ છીએ તો પણ એ નીકળતો નથી, કારણ કે નીચેની સાઈડ એનું કન્ટિન્યુ જોડાણ છે, પરંતુ ઉપરની સાઈડથી એ ફક્ત સુકાયો છે. આને પાણી મળશે તો આ પાછું લીલું થઈ જશે. માટે ખેડૂત મિત્રો, આપ ખાતર નાખો ત્યારે ખાસ ધ્યાન રાખો કે શેરડીની પતારી પર ખાતર ના પડે અને જે પાટલો હોય છે, જે નીચે હોય, પાટલો જેને આપણે કહીએ છીએ, એની અંદર જ ખાતર પડવું જોઈએ. નહીંતર આપની શેરડી પીળી પડશે. ખાતર અંદર જશે તો એ શેરડી પીળી પડશે. તો આ વાતનું આપ ખાસ ધ્યાન રાખો. ખેડૂત મિત્રો, અમારા વિડીયો જો આપને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારે માહિતી માટે આપ હવે અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો. ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે. ધન્યવાદ.